ઉના સોખડા ગામેની રૂપેણ નદીમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. રૂપેણ નદી પરના ચેકડેમમાં ગાબડું પડ્યું. ચેકડેમમાં ગાબડું પડતા ભ્રષ્ટાચારની પોલ ખુલી છે. ચેકડેમમાં ગાબડું પડતા પાણી ફરી વળ્યા છે. ગીર સોમનાથના ઉના સોખડા ગામેની રૂપેણ નદીમાં પૂર આવ્યું. કુલદીપ અમારી સાથે જોડાઈ ગયા છે. કુલદીપ, ચેકડેમમાં જ્યારે ગાબડું પડ્યું છે ત્યારે ત્યાંના આસપાસના વિસ્તારોની અત્યારે કેવી સ્થિતિ છે? જે રીતે ચોક્કસથી જણાવી દઉં તો કે જે રૂપેણ નદી છે તે છેલ્લા હમણાં 5 દિવસથી જે વરસાદ પડી રહ્યો છે તેને જે સતત પોતાની સીમા વટાવીને વહી રહી છે એની અંદર અવિરત જળ પ્રવાહને કારણે જે રૂપેણ નદી છે, રૂપેણ નદીની ઉપરનો જે સોખડા ગામ પાસેનો જે ચેકડેમ છે, ચેકડેમની અંદર જે પ્રમાણે ગાબડું પડ્યું છે તે લઈને આ જે ચેકડેમ છે એની અંદર ભ્રષ્ટાચારની પોલ ખુલી છે. સાથોસાથ આ ચેકડેમને કારણે આસપાસના અનેક વિસ્તારના જે ખેડૂતો હતા તેને જળ સંગ્રહથી ફાયદો થતો હતો, ત્યારે જે આ ચેકડેમ છે તેની અંદર ગાબડું પડતા અને ત્યારના આસપાસના લોકો એવું વિચારી ભય સતાવી રહ્યો છે કે જો આ ચેકડેમ તૂટશે તો આસપાસની જે જમીનો છે તેની અંદર મોટા પાયે ધોવાણ થવાય તેવી શક્યતા સેવાઈ રહી છે. કારણ કે ગ્રામ્ય પંથકોમાં અને ગીરની અંદર જે પ્રમાણે મેઘરાજા અવિરત વરસી રહ્યા છે ત્યારે ગીર અને ગ્રામ્ય પંથકો, ગીરના તમામ ગ્રામ્ય પંથકો છે જે પાણીથી તરબોળ થઈ ચૂક્યા છે, ત્યારે એવામાં જો આ ચેકડેમ તૂટશે તો આસપાસની જમીનો અને આસપાસનો વિસ્તાર છે તેની અંદર મોટો જળ પ્રવાહ વહેશે અને લોકોને ભારે નુકસાન થવાનો સામનો કરવો પડે એવી સ્થિતિ સર્જાઈ શકે તેમ છે. આભાર તમામ વિગતો માટે કુલદીપ.